સરદાર એકતા રથયાત્રાનું ભરૂચથી શુભારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ પંડિત ઓમકારના ઠાકુર કલાભવન હોલમાં જ લોકોની પાંખી હાજરીથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ભરૂચના શક્તિનાથ સ્થિત પંડિત ઓમકારના ઠાકુર કલાભવન ખાતેથી મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા સરદાર એકતા રથનું પ્રસ્થાન કરાવે તે પહેલા પંડિત ઓમકારના ઠાકુર કલાભવન કાર્યક્રમમાં હોલની ખુરશીઓ ખાલી રહેતા કુતૂહલ સર્જાયું હતું. જોકે સરદાર એકતા રથયાત્રાના સમારંભમાં મંત્રી ઈશ્વર પટેલ દ્વારા ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે ભારતના ઘડવૈયા, એક પ્રખર રાષ્ટ્રપતિ જેને બ્રિટિશ રાજના અંત પછી ભારતના 562 રજવાડાને એકત્ર કર્યા અને મુખ્ય પ્રવાહમાં જોડીને અને આપણું ભારતનું નિર્માણ કર્યું. એક કુશળ વહીવટ કરતા કે જેઓએ આઝાદ હિન્દુસ્તાનને સ્થિર અને સુદૃઢ બનાવ્યું. એક અનોખા મહામાનવ જેને પથદર્શક બનીને દેશને એકતાની રાહ પર દિશા બતાવી અને સમગ્ર રાષ્ટ્ર માટે શાશ્વત બની ગયા, અને એમને સન્માનિત કરવા માટે એમને ઉચ્ચતમ ભાવાંજલિ અર્પણ કરવા માટે આ પ્રતિક આપણા જ પરમોતા પુત્ર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ આનો વિચાર આવ્યો અને એ વિચાર ફલીભૂત થયો અને આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે એનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ.